સાબરકાંઠાના ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોર દ્વારા લોકસભા ચૂંટણી લડવાનો ઇનકાર કરવામાં આવ્યો છે, જેમાં તેઓ તેમના અંગત કારણોસર ચૂંટણી લડવાનો ઇનકાર કરી રહ્યા હોય તેમ જણાવી રહ્યા છે. મોડાસા ખાતે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય પર કોંગ્રેસના સાબરકાંઠાના ઉમેદવાર ડોક્ટર તુષાર ચૌધરીએ બેઠક યોજી હતી. આ બેઠકમાં ભાજપના ઉમેદવારની ચૂંટણી ન લડવાની પોસ્ટ પર તેમણે પ્રતિક્રિયા આપી છે. શું છે સમગ્ર મામલો જાણીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું મૈત્રી મકવાણાને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સાબરકાંઠા બેઠકના ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરે પોસ્ટ કરીને લોકસભા ચૂંટણી લડવાથી ઇનકાર કર્યો છે, જેમાં તેઓ જણાવે છે કે તેઓ તેમના અંગત કારણોસર આ ચૂંટણી લડવાથી પીછેહટ કરી રહ્યા છે. ત્યારે આ સમગ્ર મામલે સાબરકાંઠા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર તુષાર ચૌધરીની પ્રતિક્રિયા સામે આવી છે. સાબરકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર તુષાર ચૌધરી જણાવી રહ્યા છે કે કોંગ્રેસે ઉમેદવાર જાહેર કરતા જ હરીફ પક્ષના ઉમેદવારે હારનો સામનો ના કરવો પડે તેની બીકથી ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. તેઓ કહી રહ્યા છે કે ઇન્ડિયા ગઠબંધનને લઈને કોંગ્રેસને ફાયદો થવાનો છે અને આ ગઠબંધનથી કોંગ્રેસની જીત નિશ્ચિત છે, જેથી ભાજપના ઉમેદવારને હારી જવાની બીક લાગી રહી છે, જેથી તેઓ પીછેહટ કરી રહ્યા છે. વધુમાં તુષાર ચૌધરીએ શું કહ્યું સાંભળો. સાબરકાંઠા લોકસભાના ઉમેદવાર તરીકે કોંગ્રેસ પક્ષે જાહેરાત કરી બાદ પ્રથમવાર આજે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એક શુભેચ્છા મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ શુભેચ્છા મુલાકાત અંતર્ગત આ વિસ્તારના આગેવાનો, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ, જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, નગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓ સહિત આમ આદમી પાર્ટીના આગેવાનો બધાને મુલાકાત થાય એ હેતુથી આજે અહીં આવ્યો હતો. અને આવતાની સાથે આશ્ચર્યની વાત એ થઈ, એક બાજુ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ 26-0 વાત કરે છે, 5 લાખ લીડની વાત કરે છે અને અરવલ્લીમાં પગ મૂકતાની સાથે આ અરવલ્લી જિલ્લામાંથી ભારતીય જનતા પાર્ટીના જે લોકસભાના ઉમેદવાર હતા એમણે ઉમેદવારી પાછી ખેંચવાની જાહેરાત કરી, એ જ બતાવે છે કે એ લોકો જે જાહેરાત કરે છે એની પણ ખરેખર એમાં પોકળતા દેખાય છે. એ લોકો ખરેખર હાલી ગયા છે, એક પછી એક ઉમેદવારો લોકોની ઉમેદવારી છોડી રહ્યા છે. રંજનબેન ભટ્ટે પણ ઉમેદવારી કરવાની ના પાડી દીધી છે. આવનારા દિવસોમાં વલસાડ લોકસભા હોય, આણંદ લોકસભા હોય કે બનાસકાંઠા લોકસભા હોય, ત્યાં પણ ઉમેદવારો પીછેહટ કરવા જઈ રહ્યા છે. એટલે આ બેઠક પર કોંગ્રેસનો વિજય નિશ્ચિત છે, એ જ આના પરથી સાબિત થાય છે. અમે વધુમાં વધુ લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરીશું. કોંગ્રેસના કાર્યકાળ દરમિયાન થયેલા કામો, કોંગ્રેસની આઝાદી માટેની લડાઈ હોય, કોંગ્રેસ સરકાર દ્વારા થયેલા કામો હોય, એ બધા અમે લોકો સુધી પહોંચાડીને આ બેઠક વધારેમાં વધારે લીડથી કઈ રીતે જીતી શકાય એના માટે અમારું ઇન્ડિયા ગઠબંધન મહેનત કરશે. અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો. લોકસભા અંગેની આવી જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. આભાર.